જય, હું તમને એક સવાલ પૂછું, પણ તમે એનો સાચો જવાબ આપજો. ભગવાનની સાક્ષી છે. ભગવાનની સાક્ષી? અરે કઈ પણ પૂછ, એમાં ભગવાનની શું જરૂર? તમે મને કેટલો પ્રેમ કરો છો? આ તો કઈ સવાલ છે? આવા સવાલ પૂછવાનો, એ પણ ભગવાનની સાક્ષી છે. એક પત્ની તરીકે પતિને કોઈ પણ સવાલ પૂછવાનો હક છે, અને એ પણ કોઈ પણ ની સાક્ષી છે. સમજ્યા? અરે યાર, આવા ફાલતુ સવાલના કઈ જવાબ હોતા હશે? કેમ, તમારી પત્ની તમને એટલું પણ ના પૂછી શકે કે તમે એને કેટલો પ્રેમ કરો છો? અરે રીના, હું શું કહેતો હતો કે આપણે કાલે જે હોટલમાં ગયેલા ખબર છે, એ હોટલની વાત જ કઈક અલગ હતી. નહીં, તમે છે ને મુદ્દાથી ભટકાવવાની કોશિશ ના કરો. મેં તમને જે સવાલ પૂછ્યો ને એનો જવાબ આપો મને. તારે સવાલનો જવાબ જ જોઈએ છે ને? તો સાંભળ, હું તને પ્રેમ નથી કરતો. શું દગાબાજ, તમે મને પ્રેમ નથી કરતા તો મને છોડીને બીજા કોને પ્રેમ કરો છો? સાચું બોલજો. બસ બસ બાબા, હું તને જ પ્રેમ કરું છું. હવે બસ ચાલ ઘરે જઈએ, મારે ઓફિસ જવાનું લેટ થાય છે. હવે આજ પછી છે ને ક્યારે હું તમારા પર વિશ્વાસ નહીં કરું. ભલે. બેટા મંદિરે જઈ આવ્યા? હા હો પપ્પા. ચલો હવે આપણે ઓફિસ ભેગા થઈએ. હા બેટા ચાલો જઈએ. અરે જતા તા ક્યાંથી? આ સવારનો નાસ્તો કરવાનો હજુ બાકી છે. નાસ્તો કરી લ્યો પછી ઓફિસે જજો. હા મમ્મી, પપ્પાને નાસ્તો કરાવી દો તમે. અને એમ પણ જઈને કઈ નાસ્તો કરવાની જરૂર નથી. અરે કેમ બેટા આવું બોલે છે? નાસ્તો તો કરવો જોઈએ ને. મને એક વાતનો જવાબ આપતો, આ તમે લોકો મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાં ઝઘડો તો નથી થયો ને? ના ના મમ્મી, એવું કઈ નથી. એ તો બોલ્યા કરે. ચાલો મને નાસ્તો આપી દો, હું નાસ્તો કરી લઉં. બેટા ચલો બીતા, તું જઈને નાસ્તો આપી દે, હું તારા પપ્પાને નાસ્તો આપી દઉં. ચલ જઈને નાસ્તો કરવો છે ને તો એ જાતે લઈ લેશે, હું એને નાસ્તો નથી આપવાની. આજે તો હું તમારો મોબાઈલ જોઈશ જ, અને જોઈને જ રહીશ. લાવો તમારો મોબાઈલ. ના, ખોટી જીદ ના કરીશ, એવું કઈ જ નથી. અગર તમને તમારા પર એટલો જ બધો વિશ્વાસ છે ને તો બતાવો શું કામ ખોટી જીત કરો છો? જોરીલ, એમાં મારા પર્સનલ ફોટોસ, ફાઇલ્સ અને ડોક્યુમેન્ટ્સ હોય, એટલે હું મારો મોબાઈલ કોઈને જોવા નથી આપતો. અચ્છા, તો હવે મારે તમારી મોબાઈલમાં એ જ બધી પર્સનલ વસ્તુઓ જોવી છે જે તમે મારાથી છુપાવીને એને પર્સનલ નામ આપો છો. જોરીના, નહીં મળે એટલે નહીં મળે. હવે તું શું કરીશ? અરે કોઈ પણ વાતની એક હદ હોય છે. હા, તે હું પણ એ જ કહેવા માંગુ છું કે કોઈ પણ વાતની હદ હોય છે. જ્યારે કોઈ પતિ પોતાની પત્નીથી વાત છુપાવે ને ત્યારે સમજી જવાનું કે એ પતિ બહાર છલ્લો હોય. હવે એક વાત મને સાચે સાચી કહી દો કે તમે મારા સિવાય બહાર કેટલી છોકરીઓ સાથે અફેર કરીને બેઠા છો? ચોરીના, મહેરબાની કરીને હવે આ વાત અહીંયા જ બંધ કરી દે, નહીં તો મારી જીભ ક્યાં પહોંચશે ને એ મને ખબર નથી. એટલે હવે ચૂપચાપ બેસ. બસ મને તમારા બધા વાક્યોમાં મને મારો જવાબ મળી ગયો છે. સમજાઈ ગયું છે મને બધું.
આ લોકોને ક્યારે ખબર નહીં પડે. ખબર છે કપડાં ધોવાના છે તો મશીન પાસે નહીં મૂકે કપડાં. વિચાર ચેક કરેલો કઈ છે નહીં ને. મમ્મી મમ્મી જલ્દી અહીં આવો તો. અરે રીના, શું થયું બેટા? કેમ આટલા જોર જોરથી અવાજ કરીને મને અહીંયા બોલાવી? જુઓ જુઓ મમ્મી, આ પિન કોની હશે? જયના ખીચામાંથી નીકળી છે. અરે બેટા, ધ્યાનથી જો આ પિનને. તારી તો નથી ને? ના મમ્મી, આ પિન મારી નથી, જયના ખીચામાંથી નીકળી છે. અને એમ પણ થોડા દિવસથી મારે તમને કંઈક વાત કરવી છે. હા બોલ ને બેટા, શું કહેવું છે? હમણાં થોડા દિવસોથી જય કોઈ પણ મારી વાતમાં સહમતિ નથી આપતા અને મારી વાતને નજરઅંદાજ કરે છે. એની પાસે મોબાઈલ જોવા માંગુ છું તો પણ ના પાડી દે છે. એટલે બેટા, તું કહેવા શું માંગે છે? જો કોઈ પણ દીકરો રસ્તા પરથી ભટકી જાય ને તો એને સાચો માર્ગ બતાવો. એની પહેલી ફરજ અને પહેલો હક એના માવતરનો હોય છે. એટલે હું તમને જે કહેવા માંગુ છું એ તમે સારી રીતે સમજી ગયા હશો. હા બેટા, તું જે કહેવા માંગે છે એ હું બહુ સારી રીતે સમજી ગઈ છું. પણ જો આમાં જઈનો વાક હશે તો જઈને હું ક્યારેય માફ નહીં કરું. અને કદાચ બેટા, જો તું આમાં ખોટી હોઈશ તો તારે મારા પણ બે શબ્દ સાંભળવા પડશે. હા, મને કોઈ વાંધો નથી. કઈ વાંધો નહીં બેટા. કાલથી એક માં એના દીકરાની બહુ નજીકથી તપાસ કરશે. બોલો પપ્પા, શું કામ હતું મને અહીં બોલાવ્યું? બેટા, હું તારી પર્સનલ લાઈફમાં દખલઅંદાજી તો ન કરી શકું, પણ ના છૂટકે મારે આજે પૂછવું પડે છે. અને તું તો મારો ડાયો અને હોશિયાર દીકરો છે, એટલે હું તો આશા રાખું છું કે તું મારા સવાલનો સાચો જવાબ આપીશ. હા બોલો ને પપ્પા, હું બને ત્યાં સુધી તમારા સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ. બેટા, હું તને આજે એ પૂછવા માંગુ છું કે તને રીના બહુ ગમતા નથી? આ તો કેવો સવાલ છે પપ્પા? આવા બકવાસ સવાલ રીના તો કરે છે મને ખ્યાલ છે, પરંતુ તમે કરશો એવું ક્યારે વિચાર્યું નહોતું મેં. બેટા, જેના મનમાં ખોટ ન હોય ને એને આવા સવાલો બકવાસ જ લાગે છે, એ હું જાણું છું. પણ સામેવાળી વ્યક્તિના મનમાં શંકાના વાદળો ઘેરાય છે ને ત્યારે એ વાદળનો પડછાયો બહુ જ ખતરનાક હોય છે, અને એ વાતને ક્લિયર કરવી ને એ આપણી ફરજમાં આવી જાય છે. જુઓ પપ્પા, જો તમને મારા પર વિશ્વાસ હોય ને તો હું એ વિશ્વાસના આધારે હું તમને એટલું કહી શકું કે હું એકદમ ચોખ્ખો ને પવિત્ર છું. પછી આનાથી વધારે હું કંઈ ના કહી શકું. બસ બેટા, મને મારા બધા સવાલોના જવાબ મળી ગયા છે, અને રહી વાત શંકા કુશંકાની તો એને તો હું સહેલાઈથી દૂર કરી દઈશ. તો પપ્પા, હું હવે જઈ શકું? હા બેટા, જઈ શકીશ. બેટા, તું થોડી વાર બેસ ને, મારે તારી સાથે વાત કરવી છે. બેટા, આ કોઈ પણ વાત હોય કે કોઈ પણ પ્રકારની શંકા હોય ને, એ ઝઘડાનું મોટું રૂપ લે ને એ પહેલા એને સુલઝાવવું જરૂરી છે. બેટા, તારા પપ્પાની વાત સાચી છે. ઘરની વાત ઘરની બહાર જાય ને એ પહેલા શંકારૂપી ધૂળ છે ને હટાવી દેવી જોઈએ. બેટા, તારા મનની અંદર જે પણ કઈ સવાલો છે એ તું અમારી સામે રજૂ કર, અને એનું કઈક ને કઈક સોલ્યુશન આપણે લાવશું. એ બધું મારે કહેવાની કે સવાલ મૂકવાની વાત જ નથી. મેં તમને અગાઉ જ બધું કહી દીધું છે.
છતાંય બેટા તને જે મનમાં સૌથી વધારે ખટકતું હોય ને એ તું કહી શકે છે. હા તો જય શા માટે મને મોબાઈલ નથી આપતા? અને તે દિવસે પિન બતાવેલી ને મેં તમને, એ કોની હતી? લો આલો મોબાઈલ, ચેક કરી લો. આમાં મારા કામના ડોક્યુમેન્ટ્સ છે અને મારા કામના ફોટોસ છે જે મારા પ્રોજેક્ટના છે. આ ફોન ચલાવવામાં કોઈ પણ જાતની મિસ્ટેક થઈ ને તો મારા આખા વર્ષની મહેનત પાણીમાં જતી રહેશે. એટલા માટે હું આ મોબાઈલ રીનાને નહોતો આપતો. હા તો તે દિવસે તમારા ખિસ્સામાંથી પિન નીકળી હતી, એ કોની હતી? એ પિન મારી આસિસ્ટન્ટની હતી. હું જે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છું તે જગ્યાએ ડોક્યુમેન્ટને પિનઅપ કરવા માટે સ્ટેપલર નહોતું, એટલે એને એના માથામાંથી પિન કાઢીને એ ડોક્યુમેન્ટ ઉપર લગાડી, અને એ પિન હું આપતા ભૂલી ગયેલો એટલે એ મારી સાથે ઘરે આવી ગઈ. બોલ હવે બીજું કઈ ક્લિયર કરવું છે તો હું મારી આસિસ્ટન્ટને ફોન કરીને અત્યારે જ ઘરે બોલાવી લઉં. બેટા પતિ પત્નીનો જે સંબંધ છે ને એ વિશ્વાસના તારથી બંધાયેલો છે. જો એને શકના બળથી ખેંચવામાં આવે ને તો એને તૂટતા વાર નથી લાગતી. જ્યારે આપણા મનમાં શક આવે ને ત્યારે જ બંને વ્યક્તિએ બેસીને પ્રશ્નને સોલ્વ કરાય, મનની વાત શેર કરાય, તો જ આ શંકારૂપી સોય દિલમાં વાગતી બંધ થાય અને આપણા સંબંધને સાચવવા માટેના બીજા ઘણા રસ્તાઓ આપોઆપ ખુલી જાય. સોરી જય, સોરી મમ્મી પપ્પા, હવે બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. અને બીજી એક વાત મમ્મી, જે પતિ પત્ની વચ્ચે જે અન્ડરસ્ટેન્ડિંગ થવું જોઈએ એ તો બંને મળીને જ કરવું પડે ને, મારા એકલાથી થોડી થવાનું. હા બેટા, આમાં ભૂલ એટલે રીનાને નથી, તારી પણ છે. જ્યારે હવે શંકાની વાત આવે ને ત્યારે ત્યારે આ વાતનું સોલ્યુશન લાવી દેવું જોઈએ. હા પપ્પા, હું મારી ભૂલની માફી માંગુ છું. સોરી રીના. ઇટ્સ ઓકે. હા તો પછી બોલ, હમણાં મારે એક બે દિવસની છુટ્ટી આવે છે તો આપણે ક્યાં ફરવા જવું છે? જે જગ્યા પર જવું હોય ત્યાં જઈએ, પણ આપણે બધા સાથે જઈશું. બોલો. હા હા પાક્કું, બધા સાથે જ જઈશું.